वर्णिवेशरमणीयदर्शनम् मन्दहासरुचिराननाम्बुजम् पूजितं सुरनरोत्तमेर्मुदा धर्मनन्दनमहं विचिन्तये। ॐ अवतारिणे श्रीस्वामिनारायणाय नमो नमः। श्रीसहजानन्दाय नीलकण्ठाय च नमो नमः। श्रीगुरुचरणकमलेभ्यो नमो नमः। बोलो श्री स्वामी नारायण भगवान नी। श्री हरे कृष्ण महाराज नी जय। श्री घनश्याम महाराज नी जय। कथा सांभळनारा बधा भक्तों ने खूब हेतथी जय श्री स्वामी नारायण। श्री हरि चरित्रामृत सागर पूर त्रिजु तरंग 54 भगवान श्री हरि सरदार नगर में पधारिया छे। सरदार ना भक्तोए प्रभु ने भव्य सामयिक करी नगर में पधराव्या छे। नगरजनो नगरवासी नगरना लोको प्रभुना दर्शन करी एवा खेचाया छे। कोई घर में रही सक्यू नथी। घरना काम पड़ता मेली ने दौड़िया छे। अने लोको टोळे मळीने आव्या छे ने दर्शन करता जाय छे ने वात करे छे। दर्शन करी परस्पर लोको बोलता हता। श्रीहरिनी आँखों अमृत रसथी भरी छे। आ कोई मोटो भारे अवतार थयो छे। आ सुखकारी प्रभु राम अने कृष्णना जेवा देखाय छे। भगवान श्रीहरिना नेत्र एने निरखीने संतोए एटला कीर्तनो लख्या छे। एटला कीर्तनो लख्या छे। रसिक तेरे नैनू में जादू है भारी। रसिक तेरे नैनू में जादू भारी। अने आपड़ा पीवड़ा घनश्याम महाराज ना नेत्रों पण संप्रदाय ना जेटला संतो दर्शन करे छे ने जेटला संतो बद्धाना हृदयमांथी एक नाद अचूक उठे छे કે મૂર્તિ અલૌકિક છે પણ આ મૂર્તિના નેત્ર આ મૂર્તિના નેણ એવા છે કે મુમુક્ષુના હૃદયને ચીરી નાખે। મુમુક્ષુના હૃદયમાં વિંધીને અંદર જતા રહે। મલિનતા વાસના વિકાર જે માણસના હૃદયમાં પડ્યા છે ને એને કાપીને એના અંતઃ સુધી आत्मा सुधी आ महाराज एना नेत्र द्वारा पहुंची जाए एवी कामणगारी सलूणी आ पीवड़ा महाराज नी मूर्ति छे। गामना लोको महाराज ना नेत्रो जोईने आभा बनी गया। वातो करवा लाग्या। सुंदर वात करे छे। आज भये तेही दरस ही जोवू અનંત જન્મ ગયે પાપ કે સોવું આજ જન્મ હી આયે લેખે આજ હી જન્મ હી આયે લેખે ઇતને દિન જો ગયે અલેખે આજ ભયે તેહી દરસ હે જોવું। ગામના લોકો એટલા આનંદમાં આવી ગયા।
એના મન વાણી બુદ્ધિ એનું અંતઃકરણ ઇન્દ્રિયો શાંત થઈ ગયા. આ હા હા, આવા દર્શન આજે આપણને આ દર્શન થયા, આપણા અનંત જન્મના પાપ નાશ પામી ગયા, આપણો જન્મ આજે ધન્ય થયો, આપણો જન્મ આજે લેખે લાગ્યો, અત્યાર સુધીના આપણા બધા જન્મો નિરર્થક ગયા, અલેખે ગયા, કોઈ કામના ન હતા. આવા દર્શન, આવા મહારાજ, આવી મૂર્તિ આપણને ક્યાં મળી છે? આજ જન્મ હી આયે લેખે, આ મહારાજના દર્શન વિના કોનું જીવન સાર્થક થયું? એટલા શ્વાસ આપણા સફળ છે ભગવાનને સંભાળીને જેટલા લીધા. કહ હનુમંત બિપદ પ્રભુ સોઈ, જબ તવ ભજન સુમિરન નાહી હોઈ. હનુમાનજી મહારાજ એમ કહે, પ્રભુ તમારું સ્મરણ નથી એ જ મોટો સંતાપ છે, એ જ મોટું દુઃખ છે. તમારું સ્મરણ નથી થતું એ જ મોટું દુઃખ, અને તમારું સ્મરણ થાય છે એ જ મોટું સુખ છે. ભગવાનની મૂર્તિ, ભગવાનની મૂર્તિ જેમાં રહી છે એવા મોટા પુરુષ એને યાદ કરીએ ને. સુરપુર નરપુર નાગપુર એ તિન મે સુખ નાહી, સુખયા હરિચરણ મે યા સંતન કે માહી. કોઈ કવિએ એવી અદ્ભુત કવિતા લખી છે, તેરે બિના જો ઉમ્ર બિતાઈ. ભગવાનના દર્શન વિના જેટલી ઉંમર ગઈ, જેટલા શ્વાસ ગયા, જેટલો સમય ગયો એ કોઈ કામનું નથી. કૃષ્ણ તેરે નામ, તેરે નામ સુબહ વાકા પહેલા ઝોકા. કોઈ ભગવાનનો ભક્ત સવારે જાગે, દરવાજો ખોલે, એ પ્રાતઃકાલીન અતિ મધુર, અતિ મોહક, અતિ માદક વાતાવરણ જોતાની સાથે એને સૌથી પહેલા યાદ આવે પોતાનો પ્રિયતમ પરમેશ્વર યાદ આવે. સુબહ વાકા પહેલા ઝોકા, કૃષ્ણ તેરે નામ, કૃષ્ણ તેરે નામ, તેરે બિના જો ઉમ્ર બિતાઈ, તેરે નામ, તેરે નામ. બસ પ્રભુ, અબ ઇસ ઉમ્ર કા બાકી હિસ્સા. પ્રભુ હવે જેટલું જીવન બાકી છે, અબ ઇસ ઉમ્ર કા બાકી હિસ્સા, તેરે નામ, તેરે નામ. પ્રભુ બસ હવે અબ સોંપ દિયા ઇસ જીવન કા સબ ભાર તુમ્હારે હાથો મેં. એટલા માટે ગુરુજીનું મિશન છે, મને મળ્યા જે મહારાજ એ સામેવાળા જીવને આપવા છે. આ મોટા પુરુષનો દાખલો એના માટેનો છે, આ મોટા પુરુષનું વિચરણ એના માટેનું છે. અરે ગુણાત્યાનંદ સ્વામી કહે, બાપના હૈયામાં સ્ત્રી છે, છોકરાને સ્ત્રી આપે. સાધુના હૈયામાં ભગવાન છે, એને એમ થાય મારી સામે બેસે એના હૃદયમાં આ મહારાજની મૂર્તિ પધરાવી દઉં. આ પિયુડા મહારાજ આપણને આપ્યા, કેવી મનોહર મૂર્તિ આપી, કેટલી મોટી કૃપા કરી. આ મોટા પુરુષ મળે તો શું થાય? કોઈ તમને પૂછે તમારા ગુરુજીએ તમને શું આપ્યું, આપણે ખુલ્લી છાતીએ કહી શકીએ, અમને પિયુડા ઘનશ્યામ મહારાજ આપ્યા છે. કેટલું ખેંચાણ છે આ મૂર્તિ. દાદા અદ્ભુત પ્રસંગો છે. વડતાલમાં મહારાજે સમયો કર્યો, દેશ દેશાંતરના ભક્તો પધાર્યા છે, સુરતના ભક્તો આવ્યા છે, વડોદરાના ભક્તો આવ્યા છે, ઉમરેઠના ભક્તો આવ્યા છે,
આ બાજુ ગઢપુરથી સારંગપુરથી કારિયાણીથી એવો મોટો સમયો જામ્યો છે, સમયો પૂરો થયો, દેશ દેશાંતરના ભક્તો મહારાજને ભેટ અર્પણ કરે છે, પૂજન કરે છે. વડોદરાના શાસ્ત્રી શોભારામ એમની પત્ની સહિત આવ્યા છે, મહારાજની પૂજા કરી. એમના પત્ની પણ ખૂબ ભાવ વિભોર થયા મહારાજના આટલા નજીકથી દર્શન. મહારાજનું પૂજન કર્યું, પૂજન કરી મહારાજના ભાલ ઉપર કપાળમાં ચાંદલો કરવા જાય અને કહેવાય ચાર આંખ થઈ. હા, ચાર મિલે 64 ખીલે, વેસ રહે કરજોરી, ભક્ત સે ભક્ત મિલે, પુલકિત સાત કરોડી. ભક્તને ભક્ત મિલન થાય તો પણ આટલા બધા 7 કરોડ રૂવાડા ઉભા થાય તો ભક્તને ભગવાનનું મિલન કેટલું મધુર હશે. એક તો સ્ત્રી છે, શ્રદ્ધાની મૂર્તિ છે, એના હૃદયમાં ભારોભાર પ્રેમ છે, અને પોતાનું પ્રિય પાત્ર આટલું નજીકથી એને મળી ગયું, આટલું નજીકથી. આજે કિશનભાઈ દર્શન કરવા આવ્યા, મને વાત કરતા હતા આડા દિવસે સ્વામી દર્શન કરવા આવું, મંદિરમાં મહારાજ સામે બેઠો હો એવું ફિલિંગ થાય, એવા અનુભવો થવા લાગે કે આ દુનિયામાં લોયા ધામ જેવી બીજી જગ્યા નથી. પણ ક્યાંથી હોય, અરે આ લોયા ધામમાં તો આ પીયુડા મહારાજ પ્રગટ પ્રગટ અને પ્રગટ છે. અમારા બે દાદા જો થાકતા નથી, જુવાન થતા જાય છે, આમ જુઓ તો ખરા, ગાલ નાખતા જાય છે બે દાદા, જો કેમ મહારાજ પ્રગટ છે. વાત સાચી ને? શોભારામ શાસ્ત્રીના પત્ની મહારાજના દર્શન કરે, આટલા નજીકથી દર્શન, ચાર આંખ, આંખમાં આંખ મિલાવી, અરે પુરુષોત્તમ નારાયણ આવા. નેણા મારા ખોરે, નેણા મારા ખોરે, મારા નાથજીને જતન કરીને મારા, નેણા મારા ખોરે, નાથજીને જતન કરીને મારા, નેણા મારા ખુરે. શિવસન કા દેક સુખ જેવા જોગી, શિવસન કા દેક એ સુખ જેવા જોગી, હારે જેની વાટું જુએ છે, લાખુરે મારા નાથજીને જતન કરીને મારા, નેણા મારા ખુરે. શબ્દો તો જુઓ, જતન કરીને માણસને રતન મળે અને કેમ સાચવે. પ્રેમાનંદ સ્વામી એમ લખે છે, પ્રેમાનંદ કહે હરિરસ અમૃત. આ તો અમૃત મળી ગયું, અમૃતનો સિંધુ, અમૃતનો સાગર મળી ગયો. પ્રેમાનંદ કહે હરિરસ અમૃત, એ હારે હું તો પ્રેમે કરી નિત્ય, ચાખુરે નાથજીને જતન કરીને મારા, નેણા મારા ખુરે. શોભારામ શાસ્ત્રીના પત્ની અવાક બની ગયા, સ્તબ્ધ બની ગયા, આંગળી અટકી ગઈ. શોભારામ શાસ્ત્રી જોઈ રહ્યા, મહારાજે કહ્યું શું કરો છો, કરો ચાંદલો. પણ મહારાજની મૂર્તિમાં એવું ખેંચાણ, ભાવ સમાધિ કહેવાય. કઈ સમાધિ? ભાવ સમાધિ થઈ ગઈ. એવો પ્રેમ લાગી ગયો, એવો પ્રેમ લાગી ગયો, એનું તન ભાન ભૂલી ગયું, એનું મન અટકી ગયું, શું કરવું શું ન કરવું ભૂલી ગયા મહારાજની મૂર્તિના ખેંચાણથી. અરે વડોદરાની વાત, પેલો યુવાન વૃદ્ધ માતાને વિનંતી કરે, મારે મહારાજની પધરામણી કરવી છે. અરે માડીએ ના પાડી, બેટા રહેવા દેજે, સ્વામિનારાયણે તો બાબરો ભૂતવશ કર્યો છે, એને ઘરમાં ના ઘાલતો, પણ બાઈ તો ભગવાન છે, મારા ઈષ્ટ છે, આ નગરમાં પધાર્યા છે, ફરી ક્યારે આવે, જો તારે લાવવા હોય તો લાવજે, ઓસરીમાં રાખજે, ઘરમાં નહીં.
સારું બા તમે ઘરમાં રહેજો, હું ઓસરીમાં રાખીશ. માને મનમાં એમ બીક કે આ કઈ કામણ તુમણ કરશે તો. સાંભળી છે ને વાત? દીકરાએ મહારાજની પધરામણી કરાવી, મહારાજ ઓસરીમાં બેઠા છે, દરવાજા બંધ છે, વૃદ્ધ માં ઘરની અંદર બેઠા છે, ડર છે દીકરાને કઈ કરી નહીં દેશે ને, કાન રાખ્યા છે શું બોલે છે. પણ માળીના મનમાં એમ થાય, આ હા હા, એક એક વેણે વેણે, એક એક શબ્દે શબ્દે મોતી ખરતા હોય આવા મીઠા મધ જેવા જેના વેણ હશે એના નેણ કેવા હશે. માળીને એમ થયું, સ્વામિનારાયણની નજર આપણા ઉપર પડે તો કામણ તુમણ થાય ને, આપણે એને જોઈએ એમાં ક્યાં વાંધો છે. દરવાજાની તિરાડમાંથી મહારાજના દર્શન કરે, અને એ જ સમયે મહારાજ અંતર્યામી છે એ બાજુ નજર કરે અને ચાર આંખ ભેગી થાય, અને એ વૃદ્ધ સ્ત્રીના હૃદયમાં એ મૂર્તિ એવી કંડારાઈ જાય, એવી કોતરાઈ જાય, જાણો છો ને. અરે અંજારની અંદર ધરમસિંહભાઈ કરીને એક બહુ સારા સુતાર જ્ઞાતિના ભક્ત હતા. આ ધરમસિંહભાઈ એના પત્ની વાલબાઈ નામ છે, વાલુબાઈ નામ છે. આ વાલુબાઈ પતિ પત્ની બંને ખૂબ સારા ધાર્મિક, લગ્ન થયા ત્યારથી સંકલ્પ કરેલો, આપણું આ જીવન આપણા માટે નથી ભગવાન માટે છે, ભોગ માટે નહીં યોગ માટે છે. બંનેની સમજણ કેવી, સંકલ્પ કરીને ભેગા થયા કે આપણે એકાબીજાના સથવારે ભગવાન સુધી પહોંચવું છે, બ્રહ્મચર્ય માર્ગ દ્રઢ કરવા માટે આપણે જીવન જીવવું છે. અણી શુદ્ધ બ્રહ્મચર્ય પાળે, ઘરમાં રહીને પતિ પત્ની હોવા છતાં પૂર્વનો સંસ્કાર. એવું કહેવાય છે કે એકાબીજાનું મોં પણ તાકીને જોતા નહીં ક્યારે, ક્યારે સ્પર્શ સુદ્ધા પણ ક્યારે કરતા નહીં. અષ્ટ પ્રકારનું બ્રહ્મચર્ય શાસ્ત્રમાં જેવું વર્ણવ્યું છે એ બધું સારધાર એક ઘરની અંદર પાળે. પણ ભગવાન અંતર્યામી છે ને, જીવ પ્રાણી માત્રના જેના જેવા કર્મ, જેની જેવી ભાવના, એવું એને ફળ આપે છે. સામે ચાલીને મહારાજ પધાર્યા છે, પુરુષોત્તમ નારાયણ પધાર્યા છે. એમાં ધરમસિંહભાઈએ સાંભળ્યું સંત છે, સારા ભગવાન છે, એટલે મુમુક્ષુ તો હતા. મહારાજને આસન આપ્યું, મહારાજ બિરાજમાન થયા. મહારાજને પ્રાર્થના કરી, મહારાજ સાંભળ્યું છે આપ પ્રગટ ભગવાન છો, પ્રગટ છો, તો આપનું પ્રગટપણું અમને કેમ અનુભવમાં આવે? કારણ કે બ્રહ્મચર્ય આશ્રમ દ્રઢ કરવો, બ્રહ્મચર્ય પાળવું એ જુદી વાત છે, અને ભગવાનને ઓળખવાને એના કરતા પણ જુદી વાત છે અને અઘરી વાત પણ છે. મહારાજે સમાધિ કરાવી, એ સમાધિમાં ગયા, એના પત્ની ઉભા છે ને આશ્ચર્ય થયું, આ શું થયું? મહારાજ કે તારા ધણીને સમાધિ થઈ છે. એ હું જાણું નહીં સમાધિ એટલે. મહારાજે કહ્યું આમ આમ થાય, ભગવાનના દર્શન થશે, એને મારી મૂર્તિમાં ભાવ થયો. સમાધિમાં ગયા છે, થોડી વાર પછી આવ્યા, એણે બધી વાત કરી, એના પત્નીને ઈચ્છા થઈ, મહારાજ એને પણ સમાધિમાં મોકલ્યા, એ પણ આવ્યા, સાથે મૂળજી બ્રહ્મચારી છે. મહારાજે મૂળજી બ્રહ્મચારીને કહ્યું આ બંને જણા પતિ અને પત્ની 12,000 વર્ષથી ભગવાનને પામવા માટે મહેનત કરે છે, અને હજી આ જન્મે પણ એની સાધના ચાલુ છે. અમને એમ થયું અમે ભુજ સુધી આવ્યા છીએ, એક આવા રૂડા મુમુક્ષુ 12,000 વર્ષથી તપ કરે છે, કેટલા જન્મો લીધા પણ દરેક જન્મમાં એનો નિર્ધાર મોળો ન પડ્યો, ભગવાન ભેટવા છે, ભગવાન પામવા છે. હે રૂડો અવસર આવ્યો રે, એ તમને ભજવાનો. ઘણી વાર કથામાં કહું છું ને, આ મહારાજ સામે બેસવું ને એ થોડા પુણ્યની કમાણી નથી. આ લોયાધામ મંદિરના પગથિયા ચડવાને એ થોડા જન્મના પુણ્યવાળાને નથી મળતું. આવી ભગવાનની કથા સાંભળવીને એ થોડા જન્મના પુણ્ય કરીને હળવા પુણ્ય હોય નહીં હરિ હરિ કથાનો પ્રસંગ. 12,000 વર્ષથી તપ કરતા હતા એટલે અમે સામે ચાલીને દર્શન દેવા આવ્યા છીએ, અમારા સ્વરૂપનો નિશ્ચય કરાવ્યો છે.
આવી રીતે મહારાજે મૂળજી બ્રહ્મચારીને પછી વાત કરી, હું કહેવા એ માંગુ છું, બાર બાર હજાર વર્ષ સુધી તપ કરે એને જે પુરુષોત્તમ નારાયણ નથી મળતા, એ પુરુષોત્તમ નારાયણ તપરે એ તે રથમાં હું કઈ નવ જાણું, સહેજે સહેજે રે હું તો સુખડારે માણું. એ મહારાજ આપણને મળ્યા. ગામના લોકો વાતો કરે છે, આહા ધન્ય છે, આજ આનંદ, આજ ઉછરંગ, આજ નૈણોમાં નેહ, સખી અમારે આંગણે આજ કંચન વર્ષ્યા મેહ. ગામના લોકોને આનંદ થયો, આપણા ગામમાં પ્રાણ આધાર પ્રભુ પધાર્યા છે એટલે આપણા ભાગ્યનો કોઈ પાર નથી. શ્રીહરિ ભક્તોના ભાવને દેખતા હતા, અમૃત ભર્યા નેત્રો દ્વારા સ્નેહ ભાવ દર્શાવતા હતા. શ્રીહરિએ અનંત કોટી બ્રહ્માંડોની શોભા ધારણ કરી છે, ધીમે ધીમે ચાલી રહ્યા છે, ગામના ભક્તોને પાવન કરી રહ્યા છે. ગામની બધી સ્ત્રીઓ પ્રેમથી મોતીના થાળ ભરી ભરીને ઘણી જ પ્રીતિથી ઘનશ્યામ શ્રીહરિને પૂજતી હતી. આવી સ્ત્રીઓનો કોઈ પાર ન હતો. બજારમાં ઘણી જ ભાવનાથી અપાર દીવાઓ પ્રગટાવ્યા હતા. દરેક દરવાજે સારા ધ્વજ અને તોરણ બાંધ્યા હતા. ચોપદાર હાથમાં છડી લઈ જય જયકાર શબ્દ બોલીને છડી પુકારતા હતા. આપણે ગુરુજી પધારે, ખબર છે ને, ઘનશ્યામ મહારાજની જય, હરિકૃષ્ણ મહારાજની જય, આનંદ આવે ને ત્યારે જે ઘોષ થવા લાગે. શ્રીહરિના મસ્તક ઉપર ચામર ઢોળાતું હતું, તેની અપાર શોભા બની હતી. ભગવત સ્વરૂપનો આનંદ અને પ્રેમના રસથી ભીંજાયેલા સંતો ઝાંઝ અને મૃદંગ લઈને ઉત્સવના કીર્તન ગાતા હતા. પ્રેમમગ્ન થયેલા અને પ્રફુલ્લિત મનના હરિભક્તો ધોળ રાગના કીર્તન ગાતા હતા. શ્રીહરિનું સામૈયું જોવા માટે લોકો ગોખમાં અને અટારીઓમાં ઉપર ચઢી ગયા હતા. આમ ને આમ એક પહોર રાત વીતી ગઈ ત્યારે શ્રીહરિ દરબારગઢને દરવાજે પહોંચ્યા. આટલી માનવ મેદની ઉભરાણી હતી. રાજમહેલમાં ઉતાર્યો કર્યો. દરબારે એક સુંદર નવી હિંડોળા ખાટને સોનાની સાંકળોથી લટકાવી હતી, તેના ઉપર ગાદી તકિયા બિછાવ્યા હતા. શ્રીહરિ તે ખાટ ઉપર બિરાજમાન થયા. શ્રીહરિની સાથે આવેલા સહુને જ્યાં જેમ ઘટે તેમ ઉતારા કરાવ્યા. પછી મુકુંદ વર્ણી અને જયાનંદ વર્ણીએ થાળની રસોઈ કરી, થાળની રસોઈ તૈયાર કરી. તેઓ શ્રીહરિને બોલાવવા આવ્યા. તેમણે હાથ જોડીને વિનંતી કરી, મહારાજ અમારી વિનંતી સાંભળો, રસોઈ તૈયાર થઈ ગઈ છે. ભક્ત જનવત્સલ દયાળુ શ્રીહરિ તે સાંભળી તત્કાળ ઊભા થયા. સાથે જે સંતો દરબારો ને બીજા હરિભક્તો હતા તેમને પણ જમવા માટે ત્યાંથી ઉઠાડ્યા. શ્યામ સુંદર અને ભક્તોના મનને હરનારા એવા શ્રીહરિએ પાણીથી ચરણ ધોયા. તે પછી શ્રીહરિ સોનેરી બાજોટ ઉપર બિરાજમાન થયા. કમોદ જાતની ડાંગરનો ભાત ઘીમાં લવિંગથી વઘાર્યો હતો. તેનો થાળ ભરીને ત્યાં શ્રીહરિ પાસે લાવ્યા. તેનો સુગંધ બધી જગ્યાએ પ્રસરી ગયો. તે સમયે જ દરબાર પણ ધોયેલી સાકરનો થાળ ભરીને લાવ્યા. તાજા ઘીથી ભરેલો મોટો કળશ ત્યાં મૂકેલો હતો. દૂધ તો ત્યાં પારાવાર હતું. શ્રીહરિ ભાત સાકર અને ઘી પહેલા જમ્યા. તેની સાથે પાપડ અને ભજીયા પણ હતા. જમતા જમતા રસોઈના બહુ વખાણ કરતા હતા. રીંગણાને ઘીમાં પકાવીને સુંદર શાક બનાવ્યું હતું. લવિંગથી તેનો વઘાર કર્યો હતો. તેમજ તૈયાર થઈ ગયા પછી તેમાં દહીં નાખ્યું હતું. તે પણ જમ્યા. તેના ઘણા વખાણ કર્યા. તે પછી દૂધ ભાત અને સાકર પણ જમ્યા. કેટલી સુંદર આ બધી નાની નાની વાતો આવે છે. ભક્તોનો જેવો પ્રેમ હોય ને એવા પદાર્થને ભગવાન અંગીકાર કરે છે. ભગવાનને પદાર્થ નથી વાલા, ભગવાનને પ્રેમ વાલો છે. એ વાત તો નક્કી છે. એ કોઈ ભક્તોનો પ્રેમ હોય તો ભાજી પણ જમે. ઇતિહાસમાં કહેવાય છે ને,
સબરીના બોર અમર થઈ ગયા. રાવણની સોનાની લંકામાં કેવા કેવા વૈભવ હતા, કેવા કેવા મિષ્ટાન્ન પકવાન હતા એને કોઈ જાણતું નથી, પણ સબરી યાદ આવે ને એટલે તરત એની પાછળ શું યાદ આવે? સબરીના બોર અમર બની ગયા. અરે સબરીના એઠા બોર ભગવાન રામ જમે. તમે વિચાર તો કરો, દુર્યોધનના 56 પ્રકારના મેવા મીઠાઈ ભોજન છોડી અને વાસુદેવ ભગવાન શ્રી કૃષ્ણ વિદુરજીને ત્યાં ભાજી જમે, વિદુરની ભાજી અમર બની, સબરીના બોર અમર બન્યા અને ભક્તરાજ સુરા ખાચરના રીંગણા અમર બની ગયા. સુરા ખાચર અને બા શાંતાબા એમનો જે પ્રેમ હતો, પટારો ચોરાયો એને ચિંતા ન થઈ, આખી જિંદગીની કમાણી ગઈ, રંચ માત્ર એના હૃદયમાં ધ્રાસકો ન પડ્યો. અને આપણે તો થોડું ખાલી આગું પાછું થાય તો આપણી સાથે કામ કરનારા 5000 માણસમાંથી 5 માણસને લેઓફ મળે તો આ ઢીલો પડી જાય. સાંજે ખબર પડી જાય મંદિરે આવે ત્યારે કે આજે કંઈક થયું લાગે છે, સ્વામી હવે લટકતી તલવાર થઈ ગઈ છે. કેમ? મહારાજને પ્રાર્થના કરજો લેઓફ ન મળે તો સેવા થાય થોડી. લો, સુરા ખાચરને ચિંતા ન થઈ, પટારો એવો ને એવો મળી ગયો. તો એમ માન્યું મહારાજની ઈચ્છા, મહારાજની કૃપા, આપણું ધાર્યું થાય તો માનીએ હરિ કૃપા, અને આપણું ધાર્યું ન થાય તો માનીએ હરિ ઈચ્છા. આપણું ધાર્યું ન થાય તો હરિ ઈચ્છા, અને આપણું ધાર્યું થાય તો હરિ કૃપા. ખોલ્યો પટારો, બધું અકબંધ જોયું અને નક્કી કર્યું અડધો અડધ ભાગ મહારાજને આપી દેવો છે. ત્યાં શાંતાબાઈ હાથ પકડ્યો, હા હા ભગત, આ ચોર લઈ જાત તો અડધું જ લઈ જાત, આમાંથી અડધું નહીં, એક રૂપિયો આપણે વાપરવાનો નથી, આ બધું મહારાજનું છે, મહારાજ માટે જ વાપરવાનું છે. આટલું મોટું સમર્પણ વિચાર તો કરો. આવા મોટા સમર્પણમાંથી ઉદ્ભવ્યો એટલા માટે ઉત્સવ અમર બન્યો. કયો ઉત્સવ? શ્યાકોત્સવ. એ શ્યાકોત્સવમાં રીંગણાનું શ્યાક અમર બની ગયું. ભક્તરાજ સુરા ખાચર, શ્યાકોત્સવ અને રીંગણાનું શ્યાક. મહારાજ તમે જુઓ, ઘીમાં વઘારેલા સરસ મજાના રીંગણ, એ ઝીમા ભક્તના પ્રેમને ખાતર ભગવાન પુરુષોત્તમ નારાયણ ભોજનને અંગીકાર કરે છે, પદાર્થને અંગીકાર કરે છે. વચનામૃતમાં મહારાજ એમ કહે, કોઈક ભક્ત ભેટ લાવે અમે સ્વીકારીએ છીએ, કોઈકના વખાણ કરીએ છીએ, એ સેના વાસ્તે? અમે અમારા માટે નથી કરતા, ભક્તોનું રૂડું થાય એના માટે કરીએ છીએ. અને વિવેક છે. આપણે કોઈક જમવા વસ્તુ બેઠા હોય અને એની એકાદ વાત સારી કરવી, આ વિવેક છે. ઘણા માણસો એવા હોય એના મોઢામાંથી ક્યારેય સારો શબ્દ તો નીકળે જ નહીં, કાગડા જેવી નજર હોય. સારામાં સારું ભોજન બનાવ્યું હોય, અન્નકોટ આખો સારામાં સારો ઠાકોરજીને ધરાવ્યો હોય, એની પ્રસાદી પીરસી હોય, અને પછી કોઈ કે ભત કેમ લાગ્યું, તે કે મોઢું ભાંગી જેવું ગળું જ છે, તીખું કંઈ આમાં આવ્યું નહીં. લે, તારું મોઢું ગળાથી ભાંગી ગયું, ભગવાનની પ્રસાદી છે. કહેવાનું? ઘણા સારું બોલી જ ન શકે. આજે નેગેટિવ વૃત્તિ છે, આજે નેગેટિવ સ્વભાવ છે. ગ્લાસ તો એનો એ છે, અડધો ભરેલો છે, છતાં બે નજર છે. કોઈ કેમ કહેશે અડધો ખાલી છે, કોઈ કેમ કહેશે અડધો ભરેલો છે. વાત નાની છે, પણ નેગેટિવ વિચાર એ હંમેશા જીવને ભગવાનથી, સંતોથી, સત્સંગથી દૂર કરે છે. પોઝિટિવ વિચાર એ સંતોથી, ભક્તોથી અને ભગવાનથી નજીક કરે છે. જગત જેને પોઝિટિવ વિચાર કહે છે, આધ્યાત્મિક શાસ્ત્રને વિવેક કહે છે, સવળું ગ્રહણ કરવાનો સ્વભાવ કહે છે, ગુણગ્રાહી દ્રષ્ટિ કહે છે. ભગવાન શ્રીહરિ અદ્ભુત ગુણગ્રાહી દ્રષ્ટિવાળા હતા. એવા તો કેટલા પ્રસંગો છે
તમે જુઓ છો ને, જ્યાં વાત આવે મહારાજે વખાણ કર્યા, ખૂબ સારો થાળ બનાવ્યો છે. શ્રીહરિ જમીને તૃપ્ત થયા, ચડું કર્યું, જળપાન કરીને લવિંગ એલાયચી સાથે સોપારીનો મુખવાસ લીધો, શ્રીહરિની સાથે આવેલા સંતોને અને દરબારોને જમવા માટે બેસાડ્યા. પ્રીતમ પ્યારા શ્રીહરિ તે સહુને પીરસવા લાગ્યા. સરદારના દરબાર ત્યાં બેઠા હતા તે શ્રીહરિને પીરસતા દેખીને મનમાં ખૂબ રાજી થયા. મહારાજ જાતે જ સંતોને હરિભક્તોને અતિ પ્રેમથી પીરસતા, કેટલો પ્રેમ હશે! પેલા ભક્તો પીરસે ને જમતા અને પછી ભગવાન પ્રેમથી હરિભક્તોને જમાડતા. મુકુંદવર્ણી ભાત પીરસતા, તેની સાથે ઘી અને સાકર શ્રીહરિ પીરસતા હતા. હરખ ભર્યા ઘનશ્યામ શ્રીહરિ સાકર નાખેલા દૂધના ઠામ ભર્યા હતા તે લઈ લઈને પીરસવા લાગ્યા. પછી તો દૂધ તે દૂધની રેલમ છેલ કરીને પીરસ્યું, જેનું મુખથી વર્ણન કરી શકાતું નહીં. મહારાજ એટલું બધું પીરસતા ને! બહુ જાણીતી કથા છે, બ્રહ્માનંદ સ્વામી જમવા બેઠા હોય, મહારાજ પીરસવા આવે, દૂધપાક પીરસતા હોય, એ બ્રહ્મ મુનિ જમતા હોય, જમતા જમતા પણ આનંદની છોળો ઉછળતી હોય, મહારાજ જમાડે, બ્રહ્માનંદ સ્વામી જમે, કેવી પંક્તિઓ થતી! એવું કહેવાય એક બાજુ બ્રહ્માનંદ સ્વામી ને એક બાજુ પૂર્ણાનંદ સ્વામી સામ સામે બેઠા હોય, બંને બાજુ 200-200 સંતોની પંક્તિ હોય, પંક્તિમાં પીરસાઈ જાય અને આ બાજુ બંને બાજુ છંદ ગાવાની મહારાજ કવિત્વ ગાવાની છૂટ આપે, એક બ્રહ્મ મુનિ બ્રહ્માનંદ સ્વામી ગાય, બીજી બાજુ પ્રેમા પૂર્ણાનંદ સ્વામી ગાય, આમ ગાતા 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 એવું કહેવાય એટલો બધો સમય જતો રહે, એટલો બધો સમય જતો રહે. મહારાજને લાગે હવે કોઈ હારે એમ નથી. છેવટે એમ કહે, તમે બધા જીત્યા, બંને પક્ષ જીત્યા, હવે જમો. અને પછી સંતો જમવાનું શરૂ કરે. હા, એક વાર પીરસે, બે વાર પીરસે, ચાર વાર, પાંચ વાર, પાંચ વાર પીરસી લઈને પછી સંતો થાકી જાય ને. મહારાજ કે જુઓ, હવે એક વાર લાડુ લેશે, એક લાડુ લેશે બરાબર, એને અમે એક વાર ભેટીશું, બે લાડુ લેશે એને બે વાર ભેટીશું, આમ લાડુ જમાડે. પાછા કોઈ એક લાડુ લે પરાણે પરાણે. ફરી મહારાજ એમ કહે, હવે છેલ્લી વાર અમે પીરસવા આવીએ છીએ, એક લાડુ લેશે ને એને એક વાર છાતીમાં ચરણારવિંદ આપીશું, બે લાડુ લેશે ને એને બે વાર છાતીમાં ચરણારવિંદ આપીશું. આવો રાજીપો દર્શાવતા, આવી રીતે સંતો ભક્તોને પ્રેમથી પીરસતા. બ્રહ્માનંદ સ્વામી જમવા બેઠા છે, દૂધપાક મહારાજે એટલો પીરસ્યો છે, સ્વામી ગોટો વળી ગયા, વાકા વળી ગયા, મહારાજ હવે દૂધપાક રેવા દો, હવે દૂધપાક રેવા દો. અને ત્યારે ભગવાન શ્રીહરિએ હે રેડત ઘૃત દધીધાર અદભુત લીલા અપાર એહ સ્થાન ધારો, દૂધપાકની ડોલ બ્રહ્માનંદ સ્વામીને માથે ઢોળી દીધી. અને બ્રહ્માનંદ સ્વામી તો પાછા કેવા ત્યાં ત્યાં બેઠા રહ્યા, જીભથી ચાટવા લાગ્યા પ્રસાદી છે ને મહારાજની. અને કાઠિયાવાડનો પ્રદેશ, બ્રહ્માનંદ સ્વામી આખા દૂધથી નવાય નાઈ લીધું છે, દૂધપાક માથે પડ્યો છે, અને ચારે બાજુ માખી આવીને ચોટી. હા, બ્રહ્માનંદ સ્વામી ઉપર શ્રીજી મહારાજ ખડખડાટ હશે, સંતો બધા દ્રશ્ય જોઈને હશે, બ્રહ્માનંદ સ્વામી પણ રાજી થાય. મહારાજ આવી રીતે સંતોને ભક્તોને પ્રેમથી જમાડતા, આવી રીતે જમાડતા. અરે એકવાર શ્રીજી મહારાજ નીકળ્યા છે, મહારાજે જોયું, માવા ભગત તમે ક્યારના આવ્યા? મહારાજ સવારથી આવ્યો છું, હું આવ્યો, સંતોએ સેવા સોંપી એટલે આ ગાર્યું કરું છું. તો સ્નાન પૂજાપાઠ કર્યા કે નહીં? મહારાજ બાકી છે. જુઓ કેટલો પ્રેમ, સવારથી આવ્યા છે, સંતોએ સેવા સોંપી, ખરેખર ભૂલ કરી કહેવાય. પેલા પૂછવું જોઈએ, ભગત નાવાનું બાકી છે? પેલા નાહી લો, પૂજાપાઠ કરી લો, પછી સેવા કરો. વિવેક ચૂકીને સેવા સોંપી છે, પણ મહારાજે કેવું સુધાર્યું! સવારના આવ્યા છે, કેટલો લાંબો પંથ કાપીને આવ્યા છે, સ્નાન કરવાનો ટાઈમ ન મળ્યો, પૂજા કરવાનો ટાઈમ ન મળ્યો, સેવામાં લાગી ગયા. બ્રહ્મચારીને કહ્યું, થાળ તૈયાર છે ને? હા મહારાજ, લઈ આવો ને. મહારાજનો થાળ લાવ્યા, ત્રણ લાડુ હતા. મહારાજ કે, બીજા લાડુ પડ્યા છે? હા મહારાજ, કેટલા છે જોયો. બ્રહ્મચારી લાડુ લઈને આવ્યા, નવ લાડુ હતા. મહારાજ ત્યાં ઊભા ઊભા માવા ભગતને કે, આવો થોડો થાળ જેમાં પ્રસાદી. મહારાજ કે, આ પ્રસાદી જમો. મહારાજ અમારે દાંતણ પાણી બાકી છે. મહારાજ કે, આજે તમને લાડુના દાંતણ કરવા છે. પગ માટીના ગારાવાળા છે, હાથ પણ ખરડાયેલા છે, સ્નાન કર્યું નથી,
દાંતણ બાકી છે અને ભગવાન સ્વામિનારાયણ દાદા ખાચરના દરબાર ગઢ વચ્ચે ઉભા ઉભા પોતાના હાથમાં લાડુ લે અને માવા ભગતને મોઢામાં લાડુ આપીને જમાડે, એક નહીં, બે નહીં, ત્રણ નહીં, કેટલા જમાડ્યા વિચારો તમે, શું પ્રેમ હશે! એટલા માટે કહેવાય છે ને, ભગવાન શ્રીહરિ સ્નેહ સાગર છે, પ્રેમનો દરિયો છે. અરે ભગવાન જેના હૃદયમાં છે એવા મોટા પુરુષ આપણા ગુરુજી સંતોને જમાડે ને, હરિભક્તોને જમાડતા હોય ને, વિદ્યાર્થીઓને જમાડતા હોય ને, આપણને એમ થાય કે ભગવાન શ્રીહરિ કેવી રીતે જમાડતા એ દ્રશ્ય આપણને ગુરુજી દ્વારા દર્શન થાય. ધારણા પારણા ચાલે છે અત્યારે, તમે જાણો છો ને, ચાર ચાર મહિના, છ છ મહિના ધારણા પારણા કરવાના, પોતાને જમવાની જરાય ચિંતા નથી, પણ સંતો ભક્તો માટે. અરે એકવાર સંતોમાં ઘારી બનાવી હતી, એકવાર મોહનથાળ બનાવ્યો હતો, કેટલી વાતો છે. સંત શિબિર હતી, સંપ્રદાય આખાના સંતો ભેગા થયેલા, વડીલ બધા સંતો હતા, બધા સંતોએ જમી લીધું. પછી જ્ઞાનજીવન સ્વામી, કુંડળવાળા નીલકંઠચરણ સ્વામી, ધાંગધ્રાવાળા રામકૃષ્ણ સ્વામી, આ બધા સદગુરુ સંતો, વડીલ સંતોએ પણ જમી લીધું. નાના પીરસનારા સેવા કરનારા સંતો બાકી હતા અને બધા સંતો ખુરચી ઉપર બેઠા કે હવે આપણે હરીફાઈ લગાવીએ. જે સાધુને કોમ્પિટિશનમાં રહેવું હોય, સંતો મોઢામાં આપીને જમાડશે, કોણ વધારે જમે એ ગણવાનું. અને બધા સંતો જમી લીધા પછી હા મોઢામાં આપે, જમે, મોઢામાં પીરસતા જાય, જમતા જાય. અને કહેવાય છે આપણા ગુરુજીએ 32 ઘારી ઉત્તમ સ્વામીને જમાડી. કેટલી ઘારી? હા, મોઢામાં આપીને, માથે હાથ મૂકીને, પ્રેમથી. હું કહેવા એ માંગુ છું, ભગવાન શ્રીહરિ આવી રીતે ભક્તોને સુખ આપતા, ભક્તજનોની વિશુદ્ધ ભાવનાને દેખીને શ્રીહરિ આવી અદ્ભુત લીલાઓને કરે છે. ભક્તજન કો ભાવ હે દેખી, લેલા તેસી કરત હે લેખી, હરિજન સંત કહાવત જે તે, શ્રીહરિ કુટુંબી માને તે તે. ભગવાન શ્રીહરિ જેટલા હરિભક્તોને સંતો કહેવાય છે તેને પોતાના કુટુંબી માનતા. શું માનતા? યાદ રાખવા જેવા શબ્દો છે, એહી નાતે એહી જાતિ માને. શું માનતા? આજ મારી નાતી છે, આજ મારી જાતિ છે. નિજ કુટુંબ કો રખે છાને. એટલા માટે ભગવાન શ્રીહરિ પોતાના કુટુંબી જનોને બોલાવતા નહોતા. ઘણીવાર સંતોએ, ઘણીવાર ભક્તોએ પ્રાર્થના કરી, મહારાજ આપના પરિવારના જનોને તેડાવો, અમને એના દર્શન થાય. એ ભાગ્યશાળી ભક્તો કે જેના કુળમાં, જેના પરિવારમાં આપ પ્રગટ થયા એનો અમને પરિચય થાય. મહારાજ ઉદાસ થઈ જતા. જ્યારે જ્યારે આવી વાત થાય, મહારાજ બોલવાનું બંધ કરી દેતા, જમતા નહીં. એટલે ફરીવાર સંતો હરિભક્તો આગ્રહ ન કરે, પોતાના કુટુંબને જે ખરેખર ધન્ય છે, કુલમ પવિત્રમ જનની કૃતાર્થા વસુંધરા પુણ્યવતી ચ એન, જ્યાં ભગવાન કે ભગવાનના સંત કે ભક્ત પ્રગટે છે એ કુળ ભાગ્યશાળી છે, એ માતા પિતા ભાગ્યશાળી છે, એ ગામ અને ભૂમિ પણ ભાગ્યશાળી છે. છતાં પણ મહારાજ પોતાનું કુટુંબ છુપાવતા. એહિ નાતે એહિ જાતે માને, નિજ કુટુંબ કુ રખે છાને, હરિજન કો સુખ દેન અનંતા, કુટુંબ કુ કબુ નામ લહંતા. બધા સંતોને ભક્તોને પોતાનું કુટુંબ માનતા. કોણ માનતા? ભગવાન. દુનિયાની મોટામાં મોટી સમસ્યા યાદ રાખજો, પ્રેમ લેવો બધાને ગમે છે, પ્રેમ આપવો બહુ ઓછાને ગમે છે.
કેવી વાત લાગી? લોકો ફરિયાદ કરે, સ્વામી હું ગયો ને, મારી સામે ન જોયું, મને બોલાવ્યો એ નહીં, પાણીનું પૂછ્યું, ત્યાં હું ધૂળ જવાનું? તમે ક્યારે પૂછ્યું? જે દાણા જમીનમાં નાખ્યા જ નથી એ કેમ મળશે? ખલીલ જિબ્રાન એટલા માટે કહે છે. અદ્ભુત વાત છે આ જિબ્રાનની. હા, 15 વર્ષના જિબ્રાને લખેલું ધ પ્રોફેટ નામનું પુસ્તક. આ કોઈ મહાપુરુષો જ હોઈ શકે તો જ આવું લખી શકતા હોય. બહુ સરસ એ લખે છે કે પ્રેમ મેળવતા પહેલા પ્રેમ આપતા પણ શીખવું પડે. દુનિયાની બે બહુ મોટી સમસ્યા છે. જીવ પ્રાણી માત્રની ફરિયાદનું મૂળ છે, મારી સામે પ્રેમથી જોયું નહીં, મને પ્રેમથી પૂછ્યું નહીં, મને પાણી આપ્યું નહીં, આવકાર પણ દીધો નહીં. પણ આપણો સ્વભાવ કેવો છે વિચારીએ થોડું. બીજો જીવ પ્રાણી માત્રનો સ્વભાવ માન માગવાનો. મને માન ન મળ્યું, મને સ્થાન ન મળ્યું, પણ આપણે કોને માન? અમાનીનો. ભાગવતમાં ભગવાનની ભક્તિનો અધિકાર કોને છે? જુઓ, તૃણાદપી સુની ચેન તરોરિવ સહિષ્ણુના અમાની માનદે નૈવ. અમાની શું લખ્યું? અમાની પોતે માન માગે નહીં, માનદે નૈવ બીજાને માન આપે. કીર્તનીયો સદા હરિહિ, એવો જીવ એ ભગવાનની કીર્તન ભક્તિ ભગવાનના ગુણગાન ગાવાને યોગ્ય છે. માન માગવાથી મળતું નથી, માન આપવાથી મળે છે. પ્રેમ માગવાથી નથી મળતો, પ્રેમ આપવાથી મળે છે. પ્રેમનું વાવેતર કરીએ, બીજાને સન્માન આપતા આપણે શીખી જઈએ. કોઈક આપણું સારું બોલે એમને આપણે કોઈકનું સારું બોલતા શીખી જઈએ. કોઈક આપણું ભલું કરે એમને આપણે કોઈકનું ભલું કરતા શીખી જઈએ. કોઈ સંતની આ વાત મને બહુ ગમે દાદા. નાનું સૂત્ર છે, કોઈ આત્મીય બને કે ન બને, પણ મારે તો આત્મીય બનવું જ છે. શ્રીજી મહારાજ ભગવાન છે, છતાં બધા સંતોને બધા ભક્તોને શું માનતા? કુટુંબ માનતા. અને બીજા સંતોને સુખ આપવા માટે પોતાનું કુટુંબ છુપાવી રાખતા, પોતાના કુટુંબીજનોનું ક્યારેય નામ પણ લેતા નહીં. સંતો હરિભક્તોને જ પોતાની નાત જાત માનતા. હરિચરિત્રામૃત સાગરમાં આવી વાત અનેક વાર આવી છે, બે ચાર વાત વાંચવી છે. શ્રીજી મહારાજ વડાલ ગામથી બે ગાંવ દૂર ચાલીને નીકળ્યા છે. એક નદી આવી છે, સાથે થોડા સંતો અને ભક્તો છે. બધા સંતો ભક્તો બેસી ગયા, બધા પોતપોતાની સાથે કંઈક જમવાનું ટીમણ નાસ્તો લાવ્યા હશે. શ્રીજી મહારાજ બેઠા ઊભા થઈ ગયા. કોઈએ કહ્યું, મહારાજ કેમ? મહારાજે કહ્યું, અમે જરાક બધા ભક્તોની ખબર લઈ લઈએ કે રખેને કોઈ ભગત ટીમણ વગરનો તો નથી ને. બધાને પૂછ્યું, છતાં બધા તો એમ જ કહે ને, મહારાજ અમારી પાસે છે, અમે લઈને આવ્યા છીએ. તો પણ મહારાજને સારું ન લાગ્યું એટલે લાડુ અને સુખડી મહારાજને જે પીરસી હતી એ બધું લઈને મહારાજ ઊભા થયા. બધા હરિભક્તોમાં ફર્યા, જેની પાસે લાડુ ને સુખડી નહોતું એને આપ્યું, એને પેલા જમાડ્યા. આવી રીતે હરિચરિત્રામૃત સાગરમાં લખ્યું, કાઠીની દેખભાળ તો શ્રીહરિ પોતાના કુટુંબ કરતા પણ અધિક કરતા. પ્રેમનું વાવેતર તો જો, પ્રેમનું વાવેતર તો જો. આપણા ગુરુજી પોતાને જમવાની ચિંતા નહીં, પોતાને રહેવાની ચિંતા નહીં, પણ પોતાના સંતો માટે પોતાના ભક્તો માટે રાત દિવસ ચિંતા કરે. એ ગુરુકુલનો ગરીબ નાનો બાળક હોય ને એની પણ કેવી ચિંતા કરે. અરે ગુરુજીના હેતવાળો કોઈ હરિભક્ત હોય દેશમાં વિદેશમાં, નાનો કે મોટો, સુખી કે દુખી, એ એમની નજરમાં છે નહીં. એને તો એક બસ મહારાજનો ભક્ત છે, સાચો મુમુક્ષુ છે, મારે એને મહારાજ સુધી પહોંચાડી દેવો છે. આ મહારાજની મિલકત છે, માયાના હાથમાં નથી જવા દેવી. કેવી ચિંતા કરે. મેં ઘણી વાર કથામાં વાત કરી છે, આપણા મેકરના સંજય ભગત જાણે
સંજય ભગત સાક્ષી છે આ ઘટનામાં, હરિકૃષ્ણ ભગત સાક્ષી છે. એકવાર સંજય ભગત મોટી સેવા લઈને આવ્યા. જો સાંભળો મહારાજનો સ્વભાવ કેવો હતો. હરિચરિત્રામૃત સાગરમાં વેલાલમાં શ્રીજી મહારાજ પધાર્યા છે, એક એક ઘરે પધરામણી કરાવી, બહુ સારી મહારાજની ઉપચારોથી પૂજા થઈ. પરંતુ જેને જેટલો ખર્ચ કરવાની ભાવથી ઈચ્છા હોય તેથી અર્ધો જ ખર્ચ શ્રીહરિ કરવા દેતા, જેથી કોઈની શ્રદ્ધા તૂટે નહીં. આપણા મેકરના સંજય ભગત સેવા કરે, બધા સેવા કરતા જોઈને ઉત્સાહ થાય કે હું પણ સેવા કરું. હું પણ જોડે હતો, દિવ્ય સ્વામી આપણા જોડે હતા, ચેક લઈને આવ્યા. ગુરુજીને ઠાકોરજી બાજુમાં હતા, ત્યાં ચેક મૂક્યો. ગુરુજીએ કહ્યું શું છે ભગત, વાત કરી. ગુરુજી જાણતા હતા એમની સ્થિતિ. ગુરુજી ઠપકો આપ્યો, ભગત પાછી લેવા સેવા, હમણાં તમારે જ જરૂર છે, તમારી સ્થિતિ એવી છે. સંજય ભગત ના પાડે. ગુરુજી પરાણે કહ્યું. સંજય ભગત રડવા લાગ્યા. સંજય ભગતને રડતા જોઈ ગુરુજી પોકે પોકે રડવા લાગ્યા. ગુરુજી કેવું રડ્યા છે એ સંતો હરિભક્તોની વચ્ચે અમે જાણીએ છીએ. એના આંસુ પોતાના દુઃખના નહોતા, એના આંસુ એક હરિભક્તના દુઃખના હતા. આ કેવો પ્રેમ તમે વિચાર તો કરો. એટલા માટે કોઈએ કહ્યું છે કે માખણ આ દુનિયામાં કોમળમાં કોમળ વસ્તુ છે, પણ માખણ કરતા પણ મુલાયમ અને મૃદુ સંતનું હૃદય છે. કેમ? માખણને તો પોતાને તાપ લાગે ત્યારે પીગળે છે, સંત હૃદય તો એટલું મુલાયમ છે કે બીજાને તાપ લાગે તો પણ પીગળે છે. શ્રીજી મહારાજ ખર્ચ કરવા ન દેતા. કોઈ વારે ભાવથી કહે, કોઈ વારે વારે ભાવથી કહે ત્યારે તેના ઘરમાં પગલા પાડી આવતા. પણ કોઈને લાજથી કહેવું પડે તો તેને ઘેર શ્રીહરિ પોતાની ઈચ્છાથી જ જતા નહીં. ભગવાન સ્વામિનારાયણનો વિવેક જોયું તમે? લાજે શરમે ધર્મે લોકોને એવા ડબ્બામાં લેવા, લોકોને એવા પેક કરી દેવા, એવા બોટલમાં ઉતારી દેવા. એવા પેલી વાત છે ને, એક સ્વામીજી કથામાં બોલતા હતા, એવા બધા લોકોના વખાણ કરે, એવા વખાણ કરે, ચડામણી ચાલે, ઉછામણી. અને એવી ઉછામણી થાય એક વાર, બે વાર, અઢી વાર, પોણા ત્રણ વાર, અને ભાઈ લાખ, બે લાખ, પાંચ લાખ, છ લાખ, સાત લાખ પાછા વાત કરતા જાય કે આ દુનિયામાં એવું છે. શું કહે દાદા? દુનિયામાં એવું છે કે સાયકલ હોય ને એના ટાયરમાં હવા ભરો ને તો જ સાયકલ ચાલે, એમ માણસોમાં હવા ભરીએ ને તો જ આ મંદિરો ચાલે. બોલો, વિચાર તો કરો. લોકો તાળી પાડે પાછા આવી રીતે હવા ભરી ભરીને લોકોના ખિસ્સા ખાલી કરાવી નાખવા. આ સંતો કે ભક્તોનું કામ નથી. કેવો વિવેક મહારાજ રાખતા તમે જોયું. સાયકલનું ટાયર એમાં હવા ભરવામાં માપ જોઈએ, વધારે પડતી ભરી દો તો શું થાય? ફાટી જાય. ચાલે પછી? બધામાં માપ તો જોઈએ કે નહીં? આજનો માણસ નિંદા કરે તો પણ માપ મૂકીને, અને વખાણ કરે તો પણ માપ મૂકીને. વખાણ છે ત્યાં સુધી વાંધો નહીં, પણ ખુશામત બની જાય ને તેના જેવું કોઈ ઝેર નથી, સ્વીટ પોઈઝન છે. ભગવાન શ્રીહરિ સંતો ભક્તોનો કેટલો વિવેકથી પોતાના માર્ગે એની ઈચ્છા પૂરી કરે છે અને સુખ આપે છે. જુઓ, પ્રેમી હોય તે નિર્ધન હોય છતાં તેને કુબેરથી ધનવાન માનતા, પ્રેમી હોય અને નિર્ધન હોય તો તેને કુબેરથી પણ ધનવાન દેખતા. આકાશ નિર્બંધ છે છતાં બ્રહ્માંડમાં બંધાયેલું છે, એમ શ્રીહરિ નિર્બંધ છે છતાં પ્રેમ અને શ્રદ્ધાની દોરીથી બંધાયેલા છે. જ્યાં શ્રીહરિ રહેતા હોય તેવા હરિભક્તોમાં સુહૃદયતા હોય, જ્યાં શ્રીહરિ રહેતા હોય, જેના હૃદયમાં હોય, જેના ઘરમાં હોય, જેના પરિવારમાં હોય. ઘણી વાર કથામાં વાત કરું છું, ઘણી વાર ગુરુજીએ કથામાં વાત કરી છે, આપણે કથા બધાને સંભળાવી છે, એટલા બધા લોકોને ગમી. આર્ટ ઓફ લિવિંગ ઇન ફેમિલી કરીને એ કથા આપણે યુટ્યુબ ચેનલ પર ચડાવી છે. હરિભક્તોને એટલા સારા રિવ્યુ આવે છે. તમે મંદિરમાં સુમેળથી રહો છો પણ ઘરમાં સુમેળથી રહી નથી શકતા, એનો અર્થ છે કે હજી તમારા ભક્તપણામાં કંઈક ખૂટે છે. કંઈક ખૂટે છે એટલા માટે દિવ્યતા પ્રગટ નથી થતી. જ્યાં શ્રીહરિ રહેતા હોય
એવા હરિભક્તોમાં સુહૃદયતા હોય, એકબીજાનું હિત ઈચ્છે, છળ કપટ અને મલિનતા હોય જ નહીં, એક એકથી મન છૂપું ન હોય, ધર્મ નિયમમાં સુરા થઈને એક ભાવથી સૌ વર્તતા હોય, જોયું, તેઓ પરસ્પર દૈહિક સંબંધ વિના પણ સંબંધી જેવું ભારે હેત રાખતા હોય. આપણે કહીએ છીએ ને, આ મારો પરિવાર છે, ગુરુજીનું તો સૂત્ર છે, ગુરુજી તો વારે વારે, એક બે વાર નહીં હજારો વાર સભામાં સાંભળ્યું છે, આપણે લોયાધામના ઉત્સવોમાં પાટોત્સવ વખતે મૂર્તિ પ્રતિષ્ઠા વખતે, આ અમારો પરિવાર છે, આ અમારું કુટુંબ છે, છે કે નહીં, સાંભળ્યું છે ને. માટે ભક્તો આટલી વાત યાદ રાખો, એકાબીજામાં સુહૃદયતા હોય. સુહૃદયતા એટલે શું? એકાબીજા પ્રત્યે સારી ભાવના, સારું બોલીએ. પ્રેમના બે સ્વભાવ યાદ રાખવા જેવા છે. પ્રેમ છે કે નહીં આ બે જગ્યાએ દેખાય. જેને જેમાં પ્રેમ હોય ને એની ભૂલે સહન કરી શકે, એની ભૂલ ભૂલી શકે. જેને જેમાં હેત હોય એ હેત ને લીધે એની ભૂલને એ માફ કરી શકે. શું કરી શકે? માફ કરી શકે. આ પ્રેમનો એક સ્વભાવ છે. પ્રેમ વિના શક્ય જ નથી. પ્રેમ ન હોય ને તો કોઈની ભૂલને આખી જિંદગી માણસ સંભાળે, પણ ખરેખર પ્રેમ હોય ને લેટ ગો કરી દે, ચાલશે કરી દે, ફાવશે કરી દે, હસે કરી દે, ભૂલને માફ કરી શકે. અને પ્રેમનો બીજો સ્વભાવ છે, પ્રેમી વ્યક્તિના સ્વભાવને સહન કરી શકે. શ્રીજી મહારાજ, સાંભળો કેવા કેવા દાખલાઓ થોડા. મહારાજ ભૂલોને ભૂલતા, હરિભક્તોની ચિંતા કરતા, નાનામાં નાની વાતે સંભાળ રાખતા, કેવા કેવા સત્સંગના દાખલાઓ છે, કેટલા દાખલા તમને સંભળાવું. હા, અદ્ભુત વાતો છે. હા, મહારાજ કરજીસણ ગામમાં પધાર્યા છે, નાનાભાઈની વાડીમાં ઉતારો કર્યો. મહારાજ જોયું આટલો બધો મોલ હજી ઊભો છે, કેમ લણ્યો નથી? ત્યારે નાનાભાઈ એમ કહે, મહારાજ ગોવિંદભાઈ સત્સંગમાં ફરે છે, નવરા થતા નથી, એટલે નવરા થાય ત્યાર પછી લણીશું. બીજે દિવસે નાનાભાઈ વગેરે રસોઈ કરતા હતા, સેવામાં હતા, ગોવિંદભાઈ તો સત્સંગમાં વિતરણ કરનારા હતા, સંતો ભક્તો ફ્રી હતા. એને મહારાજે કીધું, ચાલો આપણે આજે એક સેવા છે. સંતો હરિભક્તોને કહ્યું, આજ દાંતરડા હાથમાં લેવાના છે. સંતો હરિભક્તોને સાથે લઈ, દાંતરડા લઈ ભગવાન શ્રીહરિ પણ ખેતરમાં ગયા. અમારા ભક્તરાજ નાનાભાઈને ગોવિંદભાઈ સત્સંગની સેવા કરે છે, સમય મળતો નથી, તો એની ખેતીનું કામ આપણે કરી દઈએ. 5 વીઘાની વાડીનો બાજરો ભગવાન શ્રીહરિએ સંતો ભક્તોને સાથે રાખીને લણાવી નાખ્યો. આહા, બેય ભાઈએ જાણ્યું, અરે મહારાજ આ શું કર્યું? મહારાજ હસતા હસતા કહે, તમે અમારી સેવા કરો તો અમારી પણ ફરજ છે ને તમારી સેવા કરીએ. જુઓ તો ખરા, આટલી મોટી ઉદારતા દેખાડ્યા પછી વાણીમાં એનો આડંબર નથી, એનું અભિમાન નથી, એ કર્તવ્યના રૂપમાં. આનાથી મોટી મહારાજની કઈ કૃપા! કચરા ભગતની દુકાન ચલાવવા મહારાજ બેસી જાય, જાણો છો ને તમે. આ કુટુંબની ભાવના છે, આ પરિવારની ભાવના છે. ગયા શનિવારે રવિવારે આપણા મંદિરમાં ભોંયરા ખોદવાની, માટી ખોદવાની સેવા હતી, તમે બધા જાણો છો. અમે તો કેનેડા હતા, નિષ્કામ સ્વામી, શ્રીજી સ્વામી, સંતો અહીંયા હતા, વાત કરી, અને હરિભક્તોએ જે સેવાનું કામ કર્યું છે ને દાદા, ઘરમાં ક્યારેય કામ નહીં કર્યું હોય આવું. હા, એટલી સારી સેવા કરી છે, એટલી સારી સેવા કરી છે. મને સંતોએ વાત કરી, કેટલો મોટો સંતોનો રાજીપો. આજે ગુરુજીની કથા મેં સાંભળતા હતા, સરસ વાત કરી. દાસપણે સેવા કરીને એના પર બધા રાજી થાય, મંદિરમાં આવીને વાળવા લાગે, મંદિરમાં આવીને પોતું મારવા લાગે, બધાનો રાજીપો એના ઉપર થાય, બધાનો જ રાજીપો થાય. દાસ ભાવે સેવા કરતા શીખી જઈએ. આપણા મંદિરમાં હરિભક્તો જે શનિવારે અને રવિવારે સેવા કરી છે, એક તો એટલું બધું વિંડી, એટલું ઠંડુ, અને એવા વાતાવરણની અંદર પણ હરિભક્તો હિંમતથી સેવા કરી. આ કુટુંબની ભાવના છે, આ પરિવારની ભાવના છે. આ શનિ રવિ પણ આપણે સેવા રાખી છે પાછી. હા,
જેને સાનુકૂળ હોય જરૂરથી પધારજો. કહેવાનું હું કે ભગવાન શ્રી હરિ પોતે કુટુંબની ભાવના રાખતા, પોતે પોતાની જાત વચનામૃતમાં મહારાજ એમ કહે, અમે અમારા દેહને ભક્તોને અર્થે કૃષ્ણાર્પણ કરી રાખ્યો છે. ગુણાતાનંદ સ્વામી એમ કહે, આપણને એમ છે કે આપણને મહારાજને મોટા પુરુષમાં હેત છે, પરંતુ આપણને જેટલું હેત છે એના કરતા અનંત ગણું મહારાજ અને મોટા પુરુષને આપણા ઉપર છે. આ કુટુંબની ભાવના, આ પરિવારની ભાવના. જો બધા કુટુંબી ભેળા હોય તો હરિભક્તને આવું સુખ આપી શકાય નહીં. હરિભક્તોને માટે જ કુટુંબીઓને દૂર રાખ્યા હતા. આત્મીય જન સંત હરિભક્તોને પૂર્ણ સુખ આપતા હતા. શ્રીજી મહારાજે પોતાના કુટુંબીઓને દૂર રાખીને સંતો ભક્તોને પોતાના કુટુંબી માનીને સુખ આપ્યું. જ્યારે સંતો અને દરબારો બધા ખૂબ જ તૃપ્ત થઈ ગયા ત્યારે શ્રીહરિએ બંને હાથ ધોયા, પછી આવીને ખાટ ઉપર બેઠા. હૃદયમાં અપાર આનંદ છવાઈ ગયો. શ્રીહરિએ મુક્તાનંદ સ્વામીને બોલાવ્યા અને કહ્યું, મહાન પ્રેમરસથી ભર્યા એવા તમારા કીર્તન વાજિંત્રો વગાડીને ગાવો. તમારા રચેલા કીર્તન ઉપર અમને બહુ ભાવ છે, તે અમને બહુ ગમે છે. તુલસીદાસ અને સુરદાસના પદોની જેવી તમારી રચના છે. આ જગતમાં સુરદાસ અને તુલસીદાસ સૂર્ય અને ચંદ્રના જેવા કવિ થયા, પણ તેમને તમારા જેવા જેવો પ્રગટનો યોગ હતો નહીં. તે બંને અને તમારામાં એટલો ફરક છે, અર્થાત તે બંને કવિ કરતા પ્રગટના યોગથી તમારી વિશેષતા છે. પછી મુક્તાનંદ સ્વામીએ સરસ કલ્યાણ રાગના પદ ગાયા. શ્રીહરિ તેમાં તાલ દેતા હતા તેથી સંગીતનો અલૌકિક રંગ જામ્યો હતો. ઇતિ શ્રી સહજાનંદ સ્વામી શિષ્ય સિદ્ધાનંદ મુનિ વિરચિત શ્રી હરિચરિતામૃત સાગરના તૃતીય પૂરમાં સરદાર ગામમાં ધામધૂમથી પધાર્યા, સ્વયં થાળ જમીને સૌને જમાડ્યા. એ નામે 54મો તરંગ સમાપ્ત થયો. બોલો ઘનશ્યામ મહારાજની.